ત્યારે આપણા વડીલો અને ઇતિહાસ બોલે કે બે વચ્ચેથી બળદગાડું જાય એટલી જગ્યા હતી, અત્યારે 1.25 ફૂટનું અંતર છે, જવ ને તલ જેટલા એક વર્ષે નજીક આવે. બોલો જેસાલ તરલની. સતીને કે જે તમે પણ અલખના દ્વારે આવી જાઓ, તારે રામાપીર બાપા આવેલા, રૂપાદે માલદે આવેલા, ત્યારે સતી સમાધિ લે છે. અમે વડોદરાથી આવ્યા છીએ દર્શન કરવા માટે. અમે કાઠિયાવાડથી આવ્યા ધ્રોલ તાલુકા. ત્યાં જેસલને તોરલને ત્યાં પરચો આપેલો છે ધ્રોલમાં. શિખરભાઈ, તમારા વિડીયો જોઈ છે, બહુ મજા આવે છે, અને તમે જે સારી વસ્તુ હોય એ દેખાડો છો. ખાનગઢના છીએ, ખાનગઢના છે, અહીંયાથી અમે લોકો દર્શન કરવા આવ્યા હતા. બરાબર. અને અચાનક હું તમને જોઈ ગયો, મારું ધ્યાન એનું લગભગ છે. જીગરભાઈ, તમે કોઈ પણ માનતા લ્યો ને તો તમને હાજરા હાજર છે. મને તો મારા ખુદના અનુભવ છે. મને 3 કે 4 વર્ષ છે અહીંયા અત્યારે. મારા 3 કે 4 કામ મેં ક્યારે આમ નથી કીધું કે મા મારું આ કામ કરી દે. તારું કામ કરવા બેઠી છું નહીં કે કયા સ્વરૂપમાં આવે આપણે ખબર ન પડે. હાજરા હાજર એટલે આમ આપણે આમ ક્યારેક વાત કરી તો મારે આમ કમકમાટી આવી જાય. કચ્છમાં આવે ને અહીંયા જેસલ તોરલ તો ખાસ આવે. હાજીપીર વાળા પણ આવે, હાલીને આવે તો અહીંયા કને એને સલામી દેવા આવે. પછી માતાના મળમાં જાઓ ને પગે યાત્રી જતા હોય ને અહીંયા કને આવે દર્શન કરવા. વિસામો અહીંયા ખાય, એકવાર તો દર્શન કરે જ. અહીંયા બધી જ્ઞાતિ નાની છૂટ. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે. અત્યારે આપણે આવ્યા છીએ કચ્છમાં, અને કચ્છમાં અંજારમાં જેસલ તોરલની સમાધિ. કેટલા વર્ષો જૂનો ઇતિહાસ છે આ જે સમાધિ છે, એ બંને એક સાથે આવે છે. પહેલાં એટલી બધી જગ્યા હતી કે એક આખું બળદગાડું પાર થઈ જતું હતું, અને આજે બહુ જ ઓછી એવી જગ્યા છે. શું રહસ્ય છે એ દરેક વિશે આપણે ડિટેલમાં જાણીશું. તમારી સાથે છે પૂજારી મમ્મી, છો સંગીતાબેન વ્યાસ. આમ જોવા જોઈએ તો કેટલા વર્ષો જૂનો ઇતિહાસ કહેવાય. 1431, 700 વર્ષ જેવું થવા આવશે. અને બીજું કે અહીંયા વિનામૂલ્ય અન્નક્ષેત્ર પણ ચાલે છે. હા, એ હમણાં રામનવમના ચાલુ થયું. ઓકે. એ રાજકોટના છે જાડેજા, એના ગુરુનો એને આદેશ હતો કે મારું જો ભોજન તું ચાલુ કરું રસોડું જેસલ તોરલના મંદિરમાં. પણ અહીંયા જગ્યાનો અભાવ છે એટલે અજય પરદાદાનું મંદિર છે ને ત્યાં રાખ્યું છે. ત્યાં રાખ્યું છે. હા, જગ્યા નથી ને એટલે અવડા 200-250 માણસો તો જમી ન શકે ને. જગ્યા વિશાળ જોઈ ને એટલે અજય પરદાદાનું મંદિર છે. એ પણ સરસ છે. કાકાના દીકરા ભાઈ છે, આ જામનગરના છે. જેસલજી દાદા છે ને, આ છે જામ, જામનગરના કાકાના ભાઈ. હા, કાકાઈ ભાઈ ની એ જામનગરના છે. જેસલ તોરલની જે સમાધિ કરી એની પર ચાદર ચડાવવા લોકો રાખે છે માનતા. ચાદર ચુંદડી ચડે, શણગાર ચડે માને. તમે ગુલાબના 5 રૂપિયાના ફૂલ ચડાવો ને તો દાદા તમારું કામ કરે. હાજર હાજર છે. આ જગ્યા જ જાગૃત કહેવાય. ગમે તે તમને કોઈ કાંઈ વસ્તુ થાય જ નહીં. સમાધિ અંજારમાં આવેલ છે, કચ્છ અંજાર. આ કચ્છના જાડેજા દરબાર છે, નખત્રાણા કને ભરડી ગામ. માતાના મળ જાઓ ને આશાપુરામાં, ત્યાં ભરડી ગામના છે. આ રાજાના કુંવર હતા, એના ભાગે અંજાર ગામ આવેલું હતું. આ બારવટિયા હતા, ખુખાર. સતી જે કાઠિયાવાડના ભાવનગર આગળ સોનગઢ, દીકરી તરીકે થાનગઢ. સતીની ઉત્પત્તિ કાષ્ટમાંથી થઈ છે, લાકડામાંથી ઉત્પત્તિ છે. સતી હોય ને એ કોઈના પેટે જન્મ ન લે, એની કોઈ પણ રીતે ઉત્પત્તિ હોય. સતીનો ઇતિહાસ લાંબો છે, દાદાનો લાંબો છે. પેલા આપણે જેસલ દાદાને કહેશું, અહીંયા કજરીવન હતું, બારવટિયાપણું ખેલતા. બારવટિયાપણું એટલે કે રાજા કર નાખે ને પ્રજા ઉપર, ઝૂંટવીને પ્રજામાં બાંટતા, પોતા માટે ચોરી લૂંટફાટ ન કરતા, એને બારવટિયાપણું કહેવાય. સતી જે કાઠિયાવાડના, એને ઇન્દ્ર રાજાનો શ્રાપ હતો. ગયા જન્મમાં એ મક્ષિકા હતી, એની સભામાં એ હાજર ન રહ્યા એટલે ઇન્દ્ર રાજાએ એને શ્રાપ આપી દીધો કે તમે જાઓ ઝાડનું ઠૂઠું થઈને રહેશો પૃથ્વીલોકમાં. એટલે સતી કહે છે કે મારો ઉદ્ધાર કઈ રીતે થશે, તો કે તમે પૃથ્વીલોકમાં પૂજાશો એ કે. ત્યારે એ ઝાડનું ઠૂઠું થઈને રહ્યા ત્યારે 4 જણા જાત્રા કરવા જતા હતા કાશીની. પહેલાં તો માણસો પગે જતા ને જાત્રા કરવા, ક્યારેક કંઈ સગવડો નહોતી. પગપાળે જાત્રા કરવા જતા જ્યાં જંગલ આવે ત્યાં રાતવાસો કરતા, તો 4 જણા વિચારે કે હવે તો અઘોર જંગલ છે, આપણે જો 4 જણા સુઈ જશું તો કોઈક જનાવર ફાડી ખાશે. 4 જણા છે ને 4 પોર છે, તો એક પોર જાગીએ. પહેલાં પોરે સુતાર જાગે છે, બેઠા વિચારે. શિયાળાની રાત તો બહુ મોટી હોય ને, તો કે મારે ટાઈમ કેમ કાઢવો. એટલે એને લાકડાના ઝાડના ઠૂઠામાંથી પૂતળી બનાવી. બીજો હતો દરજી, એને કપડાં સીવ્યા. ત્રીજો હતો સોની, એને આભૂષણ બનાવ્યા. ચોથો હતો બ્રાહ્મણ, એને વેદ મંત્ર ભણીને એમાં પ્રાણ પૂર્યા. સાક્ષાત 16 વર્ષના સુંદરી બની ગયા. સારી વસ્તુ ને સાચી વસ્તુ મેળવવી હોય તો એની પાછળ ઘણી બધી મહેનત કરવી પડે, એ સરળતાથી ન મળે. એટલે 4 જણા અંદરોઅંદર ઝઘડે છે, ઓકે મેં બનાવી તો મારો અધિકાર થાય, આ કે મેં બનાવી તો મારો અધિકાર થાય. તો વિચારે કે વસ્તુ એક છે તો આપણે 4 જણા છે, એના ભાગ તો 4 ન થાય. રાજા પાસે ન્યાય લેવા જાય, રાજાને બધી વાત કરી. એટલે પહેલાં એ જમાનામાં રાજા જે કહે તે પ્રજાને માનવું પડતું. રાજાને બધી વાત કરી. રાજા તો આ સુંદરી જોઈને એને તો પ્રજા પાસે છીનવી લેતા આવડતું રાજાને. એટલે કે આ સુંદરી કે તમારે ઝાડનું ઠૂઠું હતું કોઈના ઘરની અંદર નહોતું, રાજ્યમાં હતું, એટલે તમારો અધિકાર ન થાય.
તમે એ સુંદરી મને આપી દો, તો કે રાજાનામે આપી એક શરતે, તમે એને તલાજુમાં તોલો, ત્રાજવામાં તોડો, એટલે સોનાના ભારો ભારતી, એટલે એ સોના મોરો અમે ચારે જણા ભાગે પડતી વેચી લઈ. એ જમાનામાં ચાંદી ને સોનું સાવ સસ્તા હતા. ત્રાજવે તોડાણા એટલે એનું નામ તોરલ પડ્યું. કાઠી દરબારના ઘરે મોટા થયા એટલે કાઠી રાણી નામ પડ્યું. અને આ સાસત્ય સાથે એના લગ્ન થયા. લગ્ન એટલે જીવન બધું ભક્તિમાં વિતાવે. જેમ મીરાબાઈના લગ્ન થયા પણ જીવન બધું કૃષ્ણ ભગવાન પાછળ વ્યતીત કરે ને એમ અલગ ધણી રામાપીની ભક્તિ કરતા હોય છે. સાસત્યાજીને એને ત્રણેય વસ્તુ એના ગુરુએ આપેલી કે આ ત્રણેય વસ્તુ કોઈ લેવા આવે ત્યારે તારે આપી દેવાનું. અને આના ભાભી એકવાર એને મેણું માર્યું જેસલજીને કે તમે આટલી મોટી કે ખુખાર બારવટિયા છો, બહાદુરે બતાવો છો પ્રજા ઉપર, તો તમે એવા બહાદુર હો તો તમે કાઠિયાવાડમાંથી ત્રણ વાના ચોરી કરીને ત્રણ વસ્તુ લઈને આવો તો હું તમને સાચા બારવટિયા માનું. આને તો મગજમાં વાત ઘૂસી ગઈ કે આ વસ્તુ ત્રણેય લઈને આવીશ ત્યારે કચ્છ અંજારનું પાણી પીશ, ત્યાં સુધી હું પાણી પીશ નહીં. ત્યારે ત્રણેય વસ્તુ લેવા બાને જાય છે. સત્ય અલગ ધણી રામાપીનો કોળી પાટો ને એમાં બેઠેલા હોય છે, તો બેઠેલા હોય છે તો જેસલજી જોવે કે અહીંયા આટલા બધા છે તો આમાં હું તોરા દઈને કઈ રીતે લઈશ. એટલે જ્યાં ઘોડી બાંધી હતી ગમણમાં જઈને સંતાઈ ગયા. સંતાડા એટલે ઘોડી હણાણીને ખીલો તોડાવીને બહારે નીકળી જાય છે. ભજન કીર્તનને ચાલુ હોય છે ને ત્યાં ઊભી રહી ગઈ. એટલે ભજનમાં બેઠેલા હોય છે કે આજે ઘોડી કેમ છૂટી ગઈ, કોઈ જઈને બાંધવા માટે આવે તો જેસલજીને ખબર પડી ગઈ ઘોડીના પગનો અવાજ ને માણસના પગનો અવાજ. ત્યારે એ સૂકા ઘાસના ઢગલો હોય છે એની અંદર સંતાઈ ગયા. સંતાઈ ગયા એટલે એક હાથ એનો આમ ભારે રહી ગયો. અંધારું હતું એટલે એને કાંઈ ખ્યાલ નહીં. ઘોડી ખીલો બાંધવાવાળો એના હાથમાં અહીંયા લગાવી દીધો. ખીલો તો મોટો હોય ને પણ ઉકારો નથી કરતા એટલા સુરવીર હતા, સાહસિક હતા. ભજન કીર્તન ને સત્સંગ પૂરું થયું ત્યાં તોરા દે પ્રસાદ દે પ્રસાદ દેતા એક પ્રસાદનો કોળિયો વધ્યો. સતી કે જે આજે એક પ્રસાદનો કોળિયો વધ્યો કાંઈ કે નક્કી કોક વ્યક્તિ છે, નકા પ્રસાદ વધે નહીં. તો કે આજુબાજુ તપાસ કરો તો કે અહીંયા કોઈ નથી. તો કે નક્કી કોક છે, સતી બધું જાણતા હતા, એ તો દેવી હતા. એટલે કે હાલો તો આપણે ઘોડી પાસે જઈ. ઘોડી કાંઈ આટલી બધી કેમ ભડકેલી લાગી, હવે એના હાથમાં બંધાઈ ગઈ ને એટલે વધારે ભડકવા લાગી. ત્યાં જઈને જોઈ છે તો વધારે ભડકતી હતી. એટલે દીવો લઈને જોયું, એ જમાનામાં લાઇટો નથી. ફાનસ લઈને જોવે છે તો સૂકા ઘાસમાં તમે પાણી નાખો તો સરકી જાય ને, તો આના હાથમાંથી લોહી ટપકતું હતું, રેલો થઈને નીકળ્યું. થોડીક વાર બધા વિચારે છે કે આટલું બધું લોહી ક્યાંથી આવ્યું, નક્કી ઘોડીને પગમાં ક્યાં કરડી ગયો છે. સૂકા ઘાસનો ઢગલો વીખીને જોયો તો જાડેજા કાળા કપડામાં બેઠેલા જ, એક હાથમાં તલવાર જ, એક હાથ આખો લોહીલુહાણથી ભરેલો જ. થોડીક વાર બધા અચંબામાં પડી ગયા કે આટલું બધું લોહી નીકળ્યું છતાં માણસ ઉકારો નથી કરતા, છે કોણ? એટલે સાસત્યાજી પૂછે કે તમે કોણ છો ભાઈ, સંતાવાનું કારણ કયો કે? તો કે ના, પહેલાં તમે મને વચન આપો કે જે વસ્તુ નહીં ચોરી કરવા આવે છે ને તમારે મને આપવાની. તો કે ભલા માણસ તો એ કે મોંએ આવીને માંગ્યો જ ને તોય હું આપત, કેમ કે કોળી પાડે એટલે મોટો દિવસ કહેવાય રામાપીરનો. તમે મોંએ માંગ્યો તો હું આપ, મારું વચન છે, તમે મારા પ્રાણ માંગશો ને તો તમને મારા પ્રાણ પણ આપીશ. આગળના માણસો જે વચન દેતા ને વેણ બોલતા નહીં પાડતા, એટલે એને વચન માંગી લીધું. એટલે વચને બંધાઈ ગયા ત્યારે વચનની કિંમત એટલી બધી હતી. ત્યારે તોરા દેને હાથમાં ખીલો કાઢી પાટો બાંધીને પ્રસાદ આપ્યો હતો, સાક્ષાત દેવીના હાથનો પ્રસાદ. જેવો પ્રસાદ આરોગ્ય છે એટલે અલગ જ વિચાર ઉત્પન્ન થાય છે, હાથ જેવો હતો ને એવોનો હાથ થઈ જાય છે. ત્યારે સાસત્યાજી કે તમે કોણ છો ભાઈ, એને શું જોઈ છે, હું મારું વચન પૂરું કરું. તો કે હું કચ્છી ધરતી જો કાળો નાગ જેસલ જાડેજા છું, કચ્છંજાથી ચોરી બાને ત્રણ વસ્તુ લેવા આવ્યો છું. મારા ભાભીએ મને મેણું માર્યું હતું, ત્રણેય વાનાની ચોરી કરવા, તોરી ઘોડી તોરી ના ને તોરી તલવાર, ત્રણેય તોરા દેના નામ ઉપરથી હોય છે. ત્યારે ત્રણેય વસ્તુઓ એને આપે છે. ત્યારે દરિયાઈ મારફતે આવવાનું હોય છે ત્યારે કોઈ સગવડો નથી વાહનોની કે કોઈ દરિયાઈ મારફતે કે આ બળદગાડાથી આવવાતું. મધ દરિયામાં ભયંકર તોફાન આવ્યું. સતી તો એક તારો લઈને ભજન કીર્તન કરે છે. જેસલજી મુંજાણા કે આટલું બધું ભયંકર તોફાન છે તો આપણે હમણાં મરી જશું, તોરા દેને કહે છે. તો સતી તો એકદમ ખડખડાટ હસવા લાગે. તો કે તોરા દે, તમને અત્યારે હસવું આવી જવા ભયંકર તોફાનમાં? તો કે તમે એટલા બહાદુર થઈને તમે મોતથી ડરી ગયા? તો કે સતી, મોતનો ભય કોને ન લાગે, ગમે તેટલો બુદ્ધિશાળી બળવાન હોય તો મોતથી તો બધા ડરે જ છે ને. તમે મને બચાવો એ કે? તો કે તમે એ કે જેટલા જેટલા પાપ કર્મ કર્યા છે ને એટલે પાપને પોકારો, પાપને બોલો એ કે? ત્યારે સતીએ ભજન ગાયું કે પાપ તારો પ્રકાશ ચાડે જા, કરમ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દો, તમારી બેડલીને હું બુડવા નહીં દો, તમે જેટલા જેટલા પાપ કર્યા છે એટલા પોકારી દો. સત્યાગા બધા પાપનું પ્રાયશ્ચિત કરે. તો કે જેટલા મથે જા વાળ એટલા મેં કુકર્મ કર્યા છે. માથાના વાળ તો આપણે ગણી ન શકીએ ને. વનના મોરલા માર્યા, કુંવારી જાન લૂંટી, અબોલ પ્રાણીને રંજાડ્યા, સગા બેન ભાણેજને માર્યા, મેં તો નહીં કરવાના કર્મો કર્યા છે. તોરા દેવ કેટલા પાપ પોકારો. તો કે તમને જેટલા યાદ આવે ને એટલા પોટલા ભરી ભરીને દરિયામાં નાખી દો. એને સમયને તક મળી દો, એક પલ મળી દી, એક જ ઝાટકામાં બધું છોડી દે છે ને ભક્તિના રંગમાં રંગાઈ ગયા એક જ આ જાગૃત જગ્યા કહેવાય.
સતી એના ગુરુ બને, આ શિષ્ય બને. સતીએ તો ત્રણ નરને તાર્યા, સાસત્યોને સતી જેસલ જગનો ચોટો ને પલમાં કીધો પીર, એક પલમાં બધું છોડી દીધું ને ભક્તિના રંગમાં રંગાઈ ગયા. જ્યારે સમાધિ લીધી સવન 1431 ત્યારે આપણા વડીલો અને ઇતિહાસ બોલે કે બે વચ્ચેથી બળદગાડું જાય એટલી જગ્યા હતી. અત્યારે 1.25 ફૂટનું અંતર છે. જવ ને તલ જેટલા એક વર્ષે નજીક આવે. આ ચૈત્ર મહિનાની પૂનમના સમાણ છે તોરાદે. દાદા ચૈત્ર મહિનાની 13ના સતી વાયકમાં હતા રાજસ્થાન. રૂપાદે માલદેનું વાયક આવ્યું. જેસલજી વિચાર્યું કે મારે હવે અહીંયા સમાધિ લઈ લેવી જોઈએ. જગ્યા આ જ પસંદ કરી. બારવટિયા પણ અહીંયા ખેલ્યું અને સમાધિ લેવાની જગ્યા પણ એને આ જ પસંદ કરી. રૂપાદે માલદેનું વાયક હતું રાજસ્થાન. હું આ સતી જાય છે પણ ભજન કીર્તન કરતા હોય ને કોળી પાઠમાં ત્યારે દીવાની જોત ઝંખવાણી. એટલે સતી કે જે આજે દીવાની જોત ઝાંખી કા દેખાય કે તો કે નક્કી કહો કે સંત મહાત્મા આવી કે સમાધિ રહે તો કે એ તો મારા જેસલજી હશે. આપણે ક્યારેક ક્યારેક દિવસમાં આભાસ થાય ને કોઈક સંત મહાત્મા ગયા હોય ધામ પધારે ત્યારે આપણે એવું આભાસ થઈ જાય ને કે આજ કોઈક વીર પુરુષ ગયા લાગે છે. ત્યારે સતીને ખબર પડી ગઈ કે એ તો મારા જેસલજી હશે. આવે છે ત્યારે રાજાશાહી જીવન હોય છે અહીંયા. એટલે કિલ્લો સાંજ પડે ને એટલે બંધ થઈ જાય. તો તોરાદે તો બળદગાડાથી ગયા હતા એટલે 3 દિવસ લાગ્યા. 3 ઘડી 3 દિવસ ને 3 ઘડી ત્રીજે દિવસે અહીંયા આવે છે પૂનમના. ત્યારે એને જગાડે છે દ્વારપાલને, કહે છે કે દ્વારપાલ દ્વાર ખોલી કે મારે કે મોડું થઈ ગયું છે કે જેસલજી સમાધિ લે છે. અમે વચન દીધું હતું કે ભેગા રહેશું ને ભેગા હરિકીર્તન કરશું. તો કે વચનના એ કે વચન તો જાય તો પછી મારું ખોટું પડી જાય ને કે. ત્યારે દ્વારપાલ કહે છે કે કૂચી તો રાજા પાસે જ, એ કે હું કેમ લેવા જાઉં. ત્યારે અલગ ધણીને આરાધે છે તો ઓટોમેટિક દ્વાર ખુલી જાય છે અને જેસલજી અહીંયા સમાધિ લીધી. પછી એકદમ સતી રુદન કરતાં કરતાં ભજન ગાય છે. જાગો જાડેજા જાગો કાલી કેવા છે ધોરણ કાંઠાણી. આપણે ભજન કરીએ ને તો આપણા રૂવાડા ઊભા છે. રુદન કરતાં કરતાં ગાય છે સતી. જાગો જાડેજા જાગો કાલી કેવા છે ધોરણ કાંઠાણી. તમે આ રીતના સમાધિ લીધી તો કોઈ તમને નાળી કે ધજા નહીં ચડાવે. કાંઈક પ્રમાણ આપો. એટલે એને ખારા લીવડાની દાળને મીઠી દાળ બનાવી ત્રીજે દિવસે સમાધિમાંથી હાથ બારે કાઢ્યો. સતીને કહે છે તમે પણ અલખના દ્વારે આવી જાઓ. ત્યારે રામાપીર બાપા આવેલા, રૂપાદે માલદે આવેલા. ત્યારે સતી સમાધિ લે છે. જ્યારે લીધી ત્યારે બળદગાડું નીકળતું. અત્યારે 1.25 ફૂટનું અંતર છે. આ બે ભેગું થાય ત્યારે પાપનો પ્રલય થાય. બોલો જેસલ તરલની.